આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં ઓગણીસ જિલ્લામાં નેવ્યાસી બેઠક માટે મતદાન થયું છે પરંપરાગત રીતે મુખ્ય બે હરીફ પક્ષો ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આ વખતે આમ આદમી પાર્ટીની પણ એન્ટ્રી થતાં સમીકરણો અને વોટ વોર વધુ જટિલ અને રસપ્રદ બન્યા છે જામનગર જિલ્લાની પાંચ બેઠકો પર સરેરાશ ઓગણસાઠ પોઈન્ટ ઓગણત્રીસ ટકા મતદાન નોંધાયું છે જે ગત વિધાનસભા ચૂંટણી કરતાં ચારથી પાંચ ટકા ઓછું છે બેઠક મુજબ વાત કરીએ તો સૌથી વધુ જે બેઠકની ચર્ચા થઈ એ રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા જ્યાંથી ભાજપના ઉમેદવાર છે એ ઇઠોતેર જામનગર ઉત્તર બેઠક પર પંચાવન પોઈન્ટ છન્નું ટકા મતદાન નોંધાયું છે અહીં ભાજપના રીવાબા જાડેજા કોંગ્રેસના ભીપેન્દ્રસિંહ જાડેજા તથા આપના કરશનભાઈ કરમૂર વચ્ચે જંગ છે ઓગણાએસી જામનગર દક્ષિણ બેઠક પર સત્તાવન પોઈન્ટ તેત્રીસ ટકા મતદાન નોંધાયું છે અહીં ભાજપના દિવ્યેશભાઈ અકબરી કોંગ્રેસના મનોજભાઈ કથીરિયા અને આપના વિશાલભાઈ ત્યાગી વચ્ચે મુકાબલો છે સિત્તોતેર જામનગર ગ્રામ્ય બેઠક પર ત્રેસઠ મતદાન થયું છે અહીં પૂર્વ કૃષિ મંત્રી અને ભાજપના ઉમેદવાર રાઘવજી પટેલ કોંગ્રેસના જીવનભાઈ કુંભારવડીયા અને આપના પ્રકાશભાઈ દોંગા વચ્ચે લડાઈ છે છોતેર કાલાવડ બેઠક પર ચોપન પોઈન્ટ બાર ટકા મતદાન થયું છે અહીં ભાજપના મેઘજીભાઈ ચાવડા કોંગ્રેસના મુછડિયા અને આપના ડોક્ટર પ્રવભાઈ સોલંકી વચ્ચે સ્પર્ધા છે એસી જામજોધપુર બેઠક પર મતદાન છે અહીં ભાજપના જૂના જોગી ચિમનભાઈ શાપરિયા કોંગ્રેસના ચિરાગભાઈ કાલરિયા તથા આપના હેમંતભાઈ ખવા વચ્ચે વોટ વોર થઈ છે દેવભૂમિ દ્વારકા જિલ્લાની બહુચર્ચિત ખંભાળીયા બેઠક પર બાસઠ પોઈન્ટ બેતાલીસ ટકા મતદાન નોંધાયું છે આમ આદમી પાર્ટીનો મુખ્યમંત્રી પદનો ચહેરો ઈશુદાન ગઢવી અહીંથી જ લડી રહ્યા છે તેમની સામે ભાજપના મુળુભાઈ બેરા તથા કોંગ્રેસના વિક્રમભાઈ માડમ જંગમાં છે આ સીટના પરિણામ પર સૌની મીટ મંડાયેલી છે દ્વારકા બેઠક પર સાઠ પોઈન્ટ ટકા મતદાન થયું છે અહીં ભાજપના પબુભા માણેક કોંગ્રેસના મુળુભાઈ કંડોરિયા તથા આપના લક્ષ્મણભાઈ નકુમ વચ્ચે લડાય છે સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો